પ્રશ્ન એટલો છે, તારો ભાર તારે માથે તું કરતા હતા, બીજો ભાર તારું ગમતું, તારું શિક્ષાપત્રી પ્રમાણે મારું જીવન, તારું ગમતું મારું જીવન બને, તમારા ગમતા પ્રમાણે હું નહીં વર્તું, શિક્ષાપત્રી પ્રમાણે હું નહીં વર્તું, તમારા બળે હું નહીં વર્તું, તમે ધ્યાન ભજન નહીં કરી શકો, શક્ય જ નથી. બીજો મુદ્દો છે ગમતા શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન, સત્પુરુષના ગમતા પ્રમાણેનું જીવન, આ બીજો મુદ્દો છે. તે આ બંધ કરી દેવાની, લોક કરી દેવાનું. ચાવી પોતાની પાસે રાખવાની જ નહીં, ભજન કરવું છે તો, આમાંથી બચવું છે તો, ક્રિયાયોગના ભારમાંથી મુક્ત થવું છે તો, આત્માની યાત્રા નિરંતર ચલાવવી છે તો, કોઈ પણ ભોગે બે પાંચ મહિનામાં, છ મહિનામાં, હું તમને આજે બી નથી કહેતો તમે આજે ભજન કરો, છ મહિનામાં શાંતિથી, છ મહિનામાં 30 મિનિટ ભજન કરી શકીએ એવા તો આપણે થવું છે. અને એ 30 મિનિટનું અજસ તમારું હૃદય બદલી નાખશે, તમારા ભાવો બદલી નાખશે, વિચારો બદલી નાખશે, તમારા વર્તનથી સત્સંગનો વિકાસ થશે, કોઈને કશું કહેવું જ નહીં પડે, ઓટોમેટિક તમારી સાથે બધાને પ્રીતિ થશે. 30 મિનિટનું ભજન સારે સવારે જ્યારે સ્વરૂપયોગ કરવા જઈએ ત્યારે, બેઠા હોઈએ ત્યારે, વડેરીએ બેઠા હોઈએ ત્યારે, આપણે આટલું પૂછ આટલે પહોંચવું છે. જે સાધુ 30 મિનિટનું ભજન નહીં કરી શકે, જે કાર્યકર્તા અમરીશ 30 મિનિટનું ભજન નહીં કરી શકે, એનો પ્રસારો મોટો થતો જવાનો, અહંતાને મમતાના ક્રિયાયોગોમાં એનો આત્મા, એના મન બુદ્ધિ ડૂબી જવાના, જે મનથી બુદ્ધિથી ચિત્તથી અહમથી જે ક્રિયાઓ સેવાઓ થાય છે એમાં એ ડૂબતો જ જશે, ડૂબતો જ જશે, ડૂબતો જ જશે, એ બહાર નહીં નીકળી શકે. પછી તો બધો ભાર કહો, બહુત પસારા મત કરો. સત્સંગ સંતોના યોગમાં હોવા છતાંય, ગુણાતીત પુરુષોના યોગમાં હોવા છતાંય બહુ પસારા જ થયા છે. બીજો કોઈ ધંધો કોઈ કર્યો જ નથી, પસારા જ કર્યા. કોઈ સાત્વિક ભાવથી, કોઈ ઐશ્વર્યથી, કોઈ સિદ્ધિથી, કોઈ અંતરિયામી શક્તિથી, પણ એ પસારા જ કર્યા. બહુ પસારા મત કરો. સંપ્રદાયને મોટા કરવાની મહેક ન હોવી જોઈએ, સંપ્રદાયને સમૃદ્ધ બનાવવાની મહેક ન હોવી જોઈએ, સંસ્થાને તેજસ્વી બનાવવાની મહેક ન હોવી જોઈએ, સંસ્થાને અબજોપતિ બનાવવાની મહેક, એક જ મહેક, તું રાજી થા, નિમિત્ત થઈને સેવા કરું બસ. પણ તમારે આટલું બહુ પાકું રાખવું છે, રાખવાનું છે, ગમતામાં વર્તવું છે, ભજનીક થવું છે, ગમતામાં વર્તવું છે, ભજનીક થવું છે બસ. એક જ ભજન સોર્સ, ઇટ હી ઇઝ ધ ઓનલી સોર્સ, હી ઇઝ ધ ઓનલી સ્ટ્રેન્થ, હી ઇઝ ઓલ માઇટી, હી ઇઝ ઓમનિશિયન્ટ, હી ઇઝ એવરીથિંગ. એના સિવાય કોઈ છે જ નહીં, ધરતી પર નથી, અનંત બ્રહ્માંડમાં નથી, કોઈ નથી, કોઈ નથી, કોઈ આકાર નથી, કોઈ આધાર નથી, કોઈ બળ નથી, કોઈ અજસ નથી, બાકીના બધા જ બળ બધા ક્ષુદ્ર છે, ક્ષુદ્ર છે, ક્ષુદ્ર છે. આપણે એની વિરાટ શક્તિમાં નાવું છે, એના અનંતતામાં નાવું છે, એના અનંત ઐશ્વર્યમાં નાવું છે, એના અનંત સુખમાં નાવું છે, એના અનંત આનંદમાં પ્રવેશવું છે, એના અનંતતામાં પ્રવેશવું છે. નેચરલ જીવન જીવવું છે, નેચરલ. વેર ધેર ઇઝ અ નેચરાલિટી, જ્યાં તમારું નેચરલ જીવન થશે ત્યાં બીજાને તમે બેસી રહેશો તો તમારી પાસે લોકો બેસવા આવશે. અને તમે લાખો ટન કથા કરશો અને તમારો નેચરાલિટી નહીં હોય તો
તો બે પાંચ વર્ષ તમારી પાસે રહેશે ને પછી બધા જતા રહેશે. એના કરતાં બી નેચરલ, બી સરળ, એટલા બધા સરળ થવાનું છે. આપણે કલ્પનાતીત છે સાકાર બ્રહ્મ, એક દિવસ વર્ણન કરીશ ને તમે બધા સાંભળજો. અક્ષર બ્રહ્મનું જ ખાલી વર્ણન કરીશ, એક દિવસ યોગી મહારાજનું વર્ણન કરીશ, પછી છેલ્લા છેલ્લા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષ સ્થિર થઈ જવાય. વાચા જ બંધ થઈ જાય, વર્ણન શું થાય. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન શિવશક્તિ, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌના એ ચરણામિંદ મેં કચ્છ પ્રાર્થના. છેલ્લો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ તમે ભૂલી, મારો એક શબ્દ યાદ રાખો, તમારા બીજા મનાય કે ન મનાય, હું તમારો તેને મહારાજને પ્રાર્થના કરીશ. આજે અંતરથી પ્રાર્થના કરીશ. સંતો તો ખૂબ ખુલ્લા પ્રાદેશિક સંતો વડીલો બધા ખૂબ ખુલ્લી વાતો, ખૂબ ખુલ્લો હૃદયથી આ શબ્દનો વિચાર કરજો. અત્યાર સુધી જે કંઈ તમે કર્યું તે અને જે રીતે જીવ્યા તે, ડાપણથી કે બોરપણથી, મનમુખી મુખી કે બુદ્ધિમુખી, તે મારે મહારાજને પ્રાર્થના કરીશ કે આ લોકોને ભોગવડાવતા નહીં. પણ હવે એવો બુદ્ધિયોગ આપજો અને નપાસ થતા હોય તો કોકના મારફત ગોદો મરાવડાવજો કે બિચારા ડાયા થઈને રોડ પર ચાલે.